હવે સામાન્ય સમાચારો પર નજર કરીએ અને રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ બઝર વાગ્યું છે. સૌથી મોટા સમાચાર રાજકોટ અગ્નિકાંડ અંગે SIT એ લગભગ 100 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો. કોના કોના પાપથી અગ્નિકાંડ સર્જાયો તેનો હવે હિસાબ થશે. પોલીસ વિભાગની નિષ્કાળજીનો રિપોર્ટમાં ઉલ્લેખ, ફાયર વિભાગની નિષ્કાળજીનો રિપોર્ટમાં ઉલ્લેખ, ટાઉન પ્લાનિંગની નિષ્કાળજીનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. ત્રણે વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવી છે. જેનો પણ રોલ હશે તે તમામ સામે આકરા કડક પગલા ભરવામાં આવશે. પુરાવા સાથે અમે રિપોર્ટ સોંપ્યો છે તેવું SIT ના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું છે. ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલુ છે. તમામ અધિકારીઓએ તપાસમાં સહયોગ આપવો જ પડશે, સ્પષ્ટ કહી દીધું છે સુભાષ ત્રિવેદીએ. 4 IAS 1 IPS અધિકારીની પૂછપરછ કરવામાં આવી. એક કાર્યક્રમમાં ગેમ ઝોન ગયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદી સહિતના સભ્યો ગૃહ રાજ્ય મંત્રીને પણ મળ્યા હતા. અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે. જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે, પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, RNB, આ તમામ વિભાગની જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી, એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે. એટલે 3D ઘટનાને તૈયાર કરવામાં આવી છે, જેને આધારે ઘટનાના ફૂલ પ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે જવાબદાર સિચ્યુએશન, સ્થિતિ, ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ, ટેમ્પરરી સ્ટ્રક્ચર, પક્કા સ્ટ્રક્ચર, આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે SOP તૈયાર કરવામાં આવી, તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. પોલીસ એક્ટની 33 કલમ, જે પ્રિમાઇસિસ લાયસન્સ અને ટિકિટ લાયસન્સમાં શું શું સુધારાની જરૂર છે, સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે. શ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને અરેસ્ટ કરવા માટે પણ, અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે. અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે, કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, કોર્પોરેશનના હોય કે પોલીસના હોય, આ તમામનો રોલ, એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીજરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે. છેલ્લે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને, નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી, કે જેને કારણે આ બનાવ, જે નિષ્કાળજી અથવા તો મેળાપીપણા જેવી વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય, જીવ ગયા હોય, એવો કોઈ પણ સરકારી કે ખાનગી પદાધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, 4 IAS ઓફિસરની અને 1 IPS ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા, એટલે એ પૂછપરછ કરી છે. અન્ય IAS IPS ઓફિસરોની પણ તપાસ, ઇન્ટરોગેશન, પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે, સીટને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ
અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ એના અધિકાર નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે. આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે. આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એવા લગભગ 40 થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને જેમ ફાયર સેફ્ટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા, એ હાઈકોર્ટના જજમેન્ટ્સ વગેરે ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય એટલે 25 દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી. ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે. 20 લીટરનો કેરબો એ લોકો લાવતા હતા કોકાર્ટિંગની કારોમાં ભરવા માટે. એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે, કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે. એટલે આપણે સ્પષ્ટ ઉલ્લાઉટ કરી શક્યા કે 20 લીટરથી વધુ પેટ્રોલ નહોતું. પેટ્રોલિયમ એક્ટ મુજબ 30 લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. ધર્મેશ, એસઆઈટી એ રિપોર્ટ સોંપી દીધો છે, નાની માછલીઓ હોય કે મોટા મગરમચ્છો એકને પણ છોડવામાં નહીં આવે, જે પણ સંડોવણી જેની પણ સામે આવશે. કશિશ, સૌથમ જે કહી શકાય કે જે દર્દનાક ઘટના અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોનનો અને સૌથી મોટા સમાચાર ગુજરાત પોસ્ટ ઉપર કે અત્યારે 100 પાનાનો જે રિપોર્ટ છે એ સુભાષ ત્રિવેદીએ સરકારને સુપ્રત કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રિપોર્ટમાં 3 વિભાગ છે, ફાયર, પોલીસ અને ટીપી, એટલે મનપાના 2 વિભાગ અને પોલીસ તંત્ર, આ ત્રણેય આમાં અત્યારે દોષિતો એવું અત્યારે પ્રાથમિક બહાર આવી રહ્યું છે. 100 પાનાના રિપોર્ટમાં જે ચોંકાવનારી વિગતો છે એની ઘણી રહસ્યો હજી છુપાયેલા છે. સૌથી મહત્વની વાત એ છે કે 4 IAS અને 1 IPSની પૂછપરછ થઈ છે. પણ બીજા એક ખુલાસો જે સુભાષ ત્રિવેદીએ કર્યો છે એ છે કે ગેમ ઝોનમાં જે અધિકારીઓનો ફોટો વાયરલ થયો હતો એ ઉદઘાટનમાં નહીં પણ બર્થડેની જેની ઉજવણી માટે ગયા હતા અને એની પણ પૂછપરછ થશે. સૌથી જે મહત્વની વાત એ છે કે દર્દનાક ઘટનાની 25 તારીખે જ્યારે 1 મહિનો થવા ત્યારે સરકારે જે 2 સીટની રચના કરી હતી, એક સુભાષ ત્રિવેદીની અને એક લોકલ પોલીસને એસીપી બસિયાની એટલે જે પોલીસ તંત્રની, અને ત્રીજી છે એ સત્યશોધક, એમાં અત્યારે સુભાષ ત્રિવેદીએ રિપોર્ટ રજૂ કર્યો છે. આપણી સાથે અત્યારે રાજકોટ જેને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહેલેથી છેલ્લે સુધી આ જે કહેવાય કે દર્દનાક ઘટના જોઈ છે અને એ રહીમભાઈ આપણી સાથે છે. રહીમભાઈ, આ દર્દનાક ઘટના તમે રૂબરૂ જોઈ છે, અત્યારે 100 પાનાનો રિપોર્ટ સુભાષ ત્રિવેદીએ સરકારને સુપ્રત કર્યો છે. મોટે ભાગે ફાયર જેને કહેવાય ટીપી શાખા અને પોલીસ તંત્ર અત્યારે પ્રાથમિક દોષિત ગણાય છે. 4 IAS ની પૂછપરછ કરી છે અને 1 IPSની પૂછપરછ કરી છે. બીજું, ગેમ ઝોનમાં જે ગયા હતા એ જન્મદિન ઉજવવા ગયા હતા એવું પણ એક વાયરલ ફોટાનું શું કહેશો આખું? ધર્મેશભાઈ, ચોખ્ખો જે રીતના આખી આ SIT દ્વારા તપાસ કરવામાં આવી તેમાં પણ અનેક સવાલો હજી પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે જે તપાસની વાત અનેક વખત અનેક રજૂઆતો થઈ હતી કે જેમાં ગેમ ઝોનની જે ટીપી અધિકારીએ કહ્યું છે કે અમે નોટિસ આપી છે 262, આ 262 એટલે એવું હોય છે કે 262ની અંદર કે આ જે ગેરકાયદેસર બાંધકામ હોય છે તે પાડી જ નાખવાનું હોય છે, તેના રિપોર્ટમાં હજી એ પાડવા માટે કોણે અટકાવ્યા, કારણ કે રાજકીય નેતાઓ પણ હજી આમાં સામેલ છે તેની પૂછપરછ પણ બાકી છે. સાથે જે તપાસ થઈ છે પેટ્રોલ પંપની, SIT જે ગાંધીનગરની કહે છે કે પેટ્રોલનો જથ્થો છે તે પેટ્રોલ પંપેથી લેવામાં આવે છે, રાજકોટની SIT હજી એ બાબતે કશું જ બોલવા તૈયાર નથી. એટલે 3 SIT છે અલગ અલગ રિપોર્ટ તૈયાર કરી રહી છે, ત્રણેય SIT ની અંદર વિરોધાભાસ છે તે નિવેદનો આવી રહ્યા છે. કારણ કે રાજકોટ SIT છે તે એક પણ મુદ્દાની હજી ડિક્લેરેશન પણ કરતું નથી, કારણ કે પોતાની તપાસના નામે એમ કહે છે સેન્સિટિવ તપાસ. ભાઈ, આ સેન્સિટિવ તપાસ નથી, આ લોકોને ખરેખર હકીકત શું છે, કોના 4 હાથ હતા કે આ મનસુખ સાગઠિયા ઉપર 4 હાથ જેના છે તેને પણ સામે લાવવાની જરૂર છે. કેમ તમે અત્યાર સુધી એનું નામ નથી લેતા? જે દબાણ હટાવવા ગયું હતું JCB ત્યાં સુધી પહોંચી ગયું છે, JCB ત્યાંથી કેમ પાછું વર્યું, આ કોણ છે તેનું પણ નામ જાહેર કરવાની જરૂર છે. IPS એક જ અધિકારી કેમ? ભાઈ, ત્યાં IPS તો 2 અધિકારી હતા, જે ગેમ ઝોનની અંદર જે બર્થડે પાર્ટી કહે છે ચાલો બર્થડે પાર્ટીમાં ગયા ત્યાં તો 2 IPS અધિકારી હતા, કેમ એકની જ પૂછપરછ થઈ? બીજો IPSની કેમ ન થઈ?
અત્યારે વર્તમાન જે પૂર્વ કમિશનર હતા રાજુ ભાર્ગવ, તેણે તો હવે જુનિયર સિનિયર ની શરૂઆત કરી છે. આરોપી કોઈ પણ હોય, જેની પૂછપરછ સિનિયર હોય કે જુનિયર હોય, જો સિનિયર હોય તો તેણે એક વખત તો જવાબ લખાવવા જવો પડે, ત્યાં જુનિયર સિનિયર ની શરૂઆત કરી છે. એટલે સૌથી મોટો સવાલ એ પણ કરો છે કે જે રીતના તપાસ છે, હજી તપાસમાં અનેક નામો હજી સામે આવે છે, માત્ર આટલી તપાસ થઈ છે કે આગ લાગવાનું કારણ શું છે. જે રેઝિનની વાત આવે છે, રેઝિનમાં પણ હજી અલગ અલગ કેટેગરી આવતી હોય છે, 9% છે, 5% છે, 10% છે, કયા માત્રાનું રેઝિન હતું તે પણ એક જરૂરી છે. કેમ નથી ડિક્લેરેશન કરવામાં રેઝિન છે, એટલે રેઝિન એક આ છટકવા માટેનું એક નામ દેવામાં આવ્યું છે કે પેટ્રોલ નહોતું, રેઝિન હતું. રેઝિન હતું તો પછી તેની પણ સેફટી રાખવી એ તો જરૂરી જ છે. કેટલું રાખી શકે, જરૂર કામ હોય એ મુજબ જ લઈ આવવાનું હોય, તો તેનું કેમ એટલો બધો જથ્થો? કારણ કે જે બ્લાસ્ટના વિડીયો આવ્યા છે કે સાથે બ્લાસ્ટ થયો હતો ને, તેના જ કારણે આખી આ ઘટના બની છે. હજી અનેક જે કહી શકાય કે 100 પાનાનો જે રિપોર્ટ સોંપ્યો છે, બહુ સારી વાત છે, આટલા અધિકારીઓની પૂછપરછ થઈ, લોકોની પૂછપરછ થઈ, પુરાવા એકત્ર થયા. પરંતુ જે રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે મોટા મગરમચ્છોને બચાવવા માટેના તૈયાર થઈ રહ્યા છે, ખરેખર મોટા મગરમચ્છો નહીં પરંતુ ખરા તેને પણ સામે લાવવા એ જરૂરી છે. નહીં માત્ર મનસુખ સાગઠિયા, પરંતુ મનસુખ સાગઠિયાની ઉપર કોના હાથ છે તે પણ લાવવું જરૂરી છે. ધર્મેશભાઈ જી, કશિશ, તો એનો મતલબ એવો છે કે 100 પાનાની રિપોર્ટમાં હવે રહસ્ય છે, કયા કયા અધિકારીની સંડોવણી, મનસુખ સાગઠિયા સાથે રાજકીય કનેક્શન થયું, આ તમામ પ્રશ્નો અત્યારે અનુત્તર છે. કારણ કે અત્યારે સરકારને રિપોર્ટ સોંપ્યો છે અને વિગતો ધીમે ધીમે બહાર આવશે. આભાર ધર્મેશ જોડાવા બદલ.